हेलो विद्यार्थी मित्रों, नमन स्कूल ग्रुप पर वर्षोने विद्यालय ने YouTube चैनल में हूं तृप्ति वाला भी आपनो स्वागत करू छु। આપણે પાઠ 22 નો આદર્શ બાળક કેવું હોય અને એના કેવા ગુણો હોય એ બધું આપણે જોયું, બરાબર? શબ્દાર્થ જોયા, હિન્દી ગુજરાતી કર્યું, તો હવે આપણે સ્વાધ્યાય કરવાનું છે। તો ચાલો બધા એક પેજ નંબર 47 એટલે કે 47 નંબર નું પેજ ખોલો, બરાબર? ચલો અહીંયા આપણે જોઈએ છે। પ્રશ્ન પહેલો, સહી વિધાન કે સામે સહી કા ચિહ્ન ઓર ગલત વિધાન કે સામે ગલત કા ચિહ્ન ચિહ્ન કરો। સાચા વાક્ય ની સામે સાચું અને ખોટા વાક્ય ની સામે ખોટું કરવાનું। તો વાક્ય હું વાંચું છું, તમે બોલજો હો કે સાચું થાય કે ખોટું થશે। પવન કે દાંત ચમકીલે સફેદ હે, શું કરશું, સાચું કે ખોટું? પાઠ જોયો ને આપણે, તો કે છે સાચું, કારણ કે પવન રોજ બ્રશ કરે છે। પવન સુબહ દેર સે ઉઠતા હે, ખોટી વાત, પવન રોજ નિયમિત સવારે વેલો ઉઠે છે। પવન સબસે મિલજુલ કર રમતા હે, હા તો સાચી વાત છે, પવન બધાની સાથે તમારી સામે જે ખાના આપીએ છે ને તેમાં કરતા જજો હો। પવન સબકો ભલા લગતા હે, સાચી વાત, પવન બધાને ગમે છે। પવન કો હંમેશા ઝૂઠ બોલને કી આદત હે, છે કે નથી? નથી, ચલો એમાં કરી નાખીએ આપણે, ખોટું છે તો ચોપડી। તો અહીંયા પાંચે ખરા ખોટા થઈ ગયા, તમારે જુઓ એ લાઈન પાઇપા છે, મારે એનો સમાવાદ કારણે મેં અહીંયા કહ્યું છે, તમે પણ અહીંયા કરી લો। હવે પ્રશ્ન બીજો, નીચે લીધેલ વિધાનો સે ગલત શબ્દ કાઢો, નીચે લખેલા વાક્યમાંથી ખોટો શબ્દ છેકી નાખો। જો અહીંયા ખાટા ખાટા શબ્દ આવ્યા છે ને, જો અમુક અમુક, તો એમાં જે ખોટો હોય વાક્યમાં એની માટે એક લીટી મારવાની છે પેન્સિલથી, બરાબર? પહેલી પવન એક અચ્છા અને બુરા બે આવ્યું છે, તો આ ને અચ્છા અને બુરા લડકા હે, તો સાચું કયું છે? પવન એક અચ્છા લડકા હે, તો બુરા છે ખોટું છે, એની માટે નાની એવી લીટી કરતા છેકી નાખો, એટલે જે પ્રમાણ લઈને આપણે છેકવાનું નથી, પણ એની માટે એક નાની એવી પેન્સિલથી લીટી કર રાખવાની છે। પછી બીજું, પવન પાઠશાળા દેર સે અથવા સમય પર જતા હોય, તો સાચું શું છે? દેર સે છે સમય પર છે, તો કે છે સમય પર છે, તો દેર સે માંથી એક લીટી મારી દો પેન્સિલથી। પવન શુભ જલ્દી અથવા દેર સે ઉઠતા હે અને અથવા કે, બે માંથી સાચું કયું? પાટું લખ્યું છે માંથી, તો જલ્દી ઉઠે છે ને, દેર સે ઉઠતા હે, એમાંથી લીટો પર નાખો। પવન સ્વચ્છ અથવા ગંદે કપડે પહોંચતા હે, કેવા કપડા પવન પહેરે છે, સ્વચ્છ કે ગંદે? સ્વચ્છ, તો લીટો કોની માટે કરશું? ગંદે માટે, ચાલો એ લીટો પર નાખો। પવન સોમવાર કો અથવા હરરોજ અપના ગૃહ કાર્ય કરતા હે, પવન સોમવારે અથવા હરરોજ અપના ગૃહ કાર્ય કરે છે, તો લેસન તો રોજ કરવું જોઈએ, ખાલી સોમવાર જ કરવું હોય એ સાચું કહેવાય? ન કહેવાય, તો સોમવાર કો માટે લીટી કરી નાખો બે માંથી, આ ખોટું છે, પવન હરરોજ અપના ગૃહ કાર્ય કરતા હે। ચલો આવી રીતના તમારે કરવાનું છે, જુઓ ન સમજાય તો, બરાબર? હવે પ્રશ્ન ત્રીજો, પ્રત્યેક વાક્ય કે સામે અચ્છા યા બુરા લખો। હવે જો આ રીતે કે આપણને વાક્ય આપ્યા છે, તો એ વાક્ય સારા છે સાચા હોય તો એની સામે ઈ કે વાપરી છે, ઈ સારી હોય તો અચ્છા લખવાનું, ખરાબ હોય તો શું લખવાનું? બુરા, અચ્છા યા બુરા લખો। તો ચાલો સચ બોલના આ કેવી ટેવ કહેવાય? સારી ટેવ કહેવાય, તો આનામાં શું લખીશું? અચ્છા, ચાલો એ લખો અચ્છા, માથે લીટી કરજો ખાનાની અંદર, બરાબર? પછી બીજું, બડો કો કહના, બડો કા કહના માનના, મોટાની વાત માનવી એ સારી ટેવ કહેવાય? હા, તો એ અહીં શું લખશું આપણે? અહીંયા અચ્છા। પછી ત્રીજું, ગાલી દેના, અરે એ તો ખરાબ છે, તો ચાલો અહીંયા લખી નાખીએ બુરા, ખરાબ કેવું કેવું, તો અહીંયા લખો બુરા। પછી સડક પર ખેલના, એટલે સડક એટલે રસ્તો, રસ્તા ઉપર રમવું એ સારી કેવ કહેવાય? ન કહેવાય, અહીંયા શું લખીશું આપણે? અહીંયા બુરા। પછી પાંચમું, સ્નાન કરના, તો એ તો સારી કેવ કહેવાય? એમાં લખીશું અચ્છા, અચ્છા લખો। રોજ દાંત સાફ કરના
સાથે ન કરના એ જો રોજ દાંત સાફ ન કરના દાંત સાફ રોજ ન કરે તો શું થાય દાંત બગડી જાય પછી કડા પડે તો આ કેવી ટેવ છે દાંત સાફ ન કરવો એ ખરાબ અહીંયા લોકો બોલે પછી ઝઘડા કરના ગમે એની આ ઝઘડી લેવું એ સારી ટેવ કહેવાય ન કહેવાય તો અહીંયા આપણે શું લખીશું ઝઘડા કરના એ બુરી ટેવ છે ખરાબ તો એ લોકો બુરા પછી જૂઠ બોલના એ પણ બુરા અહીંયા લોકો ખાનામાં બુરા પછી ગૃહ કાર્ય નિયમિત કરના રોજ લેસન કરવું એ કેવી ટેવ છે સારી તો અહીંયા શું લખીશું અચ્છા પછી વ્યાયામ કરના એમાં લખો અચ્છા તમારે મારે મોર લખાઈ જવું જોઈએ તમને ખબર જ હોવી જોઈએ કે આ બધું સારું કહેવાય ચોરી કરના તો બુરા રાસ્તે પર થૂકના રસ્તા ઉપર થૂકવું એ કેવી ટેવ ખરાબ તો એને કહેવાય બુરા તો અહીંયા લખો બુરા તો અહીંયા જો તમારે પણ તમારી બુકની અંદર જે ગુલાબી કલરના ખાના એ પછી અહીંયા બધા લખવાના છે આમાંથી જોઈને અને તમારે ગૃહ કાર્યની અંદર આ સ્વાધ્યાય આપવી તમારે તમારી લોક બુકમાં લખવાનું ને પાકું કરવાનું છે અહીંયા આપણે પાઠ 22 આદર્શ બાળક એટલે કે ગુણવાન બાળક જે ડાયો બાળક વહાલો બધાને ક્યારે લાગે જ્યારે તેનામાં સારા ગુણ હોય ત્યારે તો આદર્શ બાળકનો પાઠ અહીંયા આપણે પૂરો થાય છે પેજ નંબર 46 અને 47 અહીંયા આપણે પૂરા થયા હવે આગળના પાઠ આપણે આગલો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ